હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો ને? હા ફ્રેન્ડ્સ, કયા વિડીયોમાં આપણે કયો પાઠ શીખતા હતા કોને ખબર છે? બોલો. હા, આપણે પાઠ 15 માટીની મજા શીખતા હતા. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એ પાઠને આગળ સમજીએ. પરંતુ ફ્રેન્ડ્સ, પાઠ શીખતા પહેલાં શું તમારે એક બાળગીત ગાવું છે? ગાવું છે? મારી સાથે એક્શન કરશો? ઓકે, તો ચાલો બધા પહેલા ઊભા થઈ જાઓ, આપણે બાળગીત ગાઈએ. ચલો, થઈ ગયા બધા ઊભા? ચલો આપણે બાળગીત સ્ટાર્ટ કરીએ. તમે પણ મારી સાથે એક્શન કરજો. હા, એક ઝાડો પાડો લીંબડો, એક ઝાડો પાડો લીંબડો, એ જલંગલી રમવા આવે તો મજા પડી રે ભાઈ, મજા પડી, મજા પડી રે ભાઈ, મજા પડી. એક ધારે બેઠો પોપટ, એક ધારે બેઠો પોપટ, એ જલંગલી રમવા આવે તો મજા પડી રે ભાઈ, મજા પડી, મજા પડી રે ભાઈ, મજા પડી. એક ડારે બેઠો મોરલિયો, એક ડારે બેઠો મોરલિયો, એ જો લંગડી રમવા આવે તો મજા પડી રે ભાઈ, મજા પડી, મજા પડી રે ભાઈ, મજા પડી. એક ડારે બેઠી કોય, એક ડારે બેઠી કોય, એ જો લંગડી રમવા આવે તો મજા પડી રે ભાઈ, મજા પડી, મજા પડી રે ભાઈ, મજા પડી. તો બાળ મિત્રો, કર્યું ને તમે પણ બધાએ મારી સાથે બાળગી? ગમ્યું ને બધાને? ઓકે, તો જ્યારે પણ તમે ફ્રી થાઓ તો ત્યારે તમે આ બાળગી કરજો, તમને ખૂબ મજા આવશે. તો ચાલો હવે આપણે પાઠને આગળ સમજીએ. બાળ મિત્રો, તમારે બધાએ માટીમાંથી વાસણ બનાવતા શીખવું છે? શીખવું છે? ઓકે, તો ચાલો, તમારા જેવા બાળકો અહીંયા કેટલાક માટીના વાસણો બનાવે છે, તો આપણે તે જોઈએ. અને તમે પણ આ વાસણો બનાવવાનો પ્રયત્ન કરજો. પહેલાં તમે ધ્યાનથી જોઈ લો કે આ બાળકો કેવી રીતે બનાવે. સૌ પ્રથમ પહેલાં થોડી માટી લઈને તેમાં થોડું થોડું પાણી નાખીને તેને આ રીતે માટીને ભીની કરવાની છે. હવે સૌથી પહેલાં આપણે આ માટીમાંથી માટીની વાટકી બનાવીશું. તેના માટે આપણે સૌથી પહેલાં આપણે માટીને ગોર ગોર આવી રીતના પિંડ વાળવાનો છે. ત્યાર પછી એ પિંડમાં આપણે વચ્ચે અંગૂઠાથી કે આંગળીથી અંદર દબાવવાનું છે અને ખાડો પાડવાનો છે. એટલે હવે તે વાટકી જેવું બની જશે. ત્યાર પછી તેને થોડોક શેપ આપવાનો છે અને અંદરથી થોડું ખોલવાનું છે. આવી રીતના શેપ આપતો જવાનો, થોડું પાણી લેતા જવાનું અને આંગળી વડે શેપ આપતા જવાનો, એટલે તમારી સરસ મજાની વાટકી બની જશે. હવે આપણે આ માટીમાંથી કટોરો બનાવીએ. તો તેના માટે આપણે માટીને આવી રીતના લાંબી લાંબી રોટલીની જેમ પાતળી પાતળી વણી લેવાની છે. પછી તેને આવી રીતના એકની ઉપર એક એવી રીતના જે આપણે પટલી જે પાતળી જે પેલી રોટલીની જેમ વણેલી છે તેને આપણે પાંચ બનાવવાની અને એકની ઉપર એક આપણે આવી રીતના ગોઠવવાની છે, સાપની જેમ વાળવાની છે. એટલે તમારો સરસ મજાનો કટોરો બની જશે. ફ્રેન્ડ્સ, આમ અહીંયા અમુક છોકરાઓએ ઘણા બધા જુદા જુદા આકારોના માટીના વાસણો બનાવ્યા છે. જુઓ કેટલા સરસ લાગે છે, દેખાય છે ને તમને? તો બાળ મિત્રો, તમે બધા પણ આ બાળકોની જેમ માટીના વાસણો બનાવવાનો પ્રયત્ન કરજો. તમને બધાને ખૂબ જ મજા આવશે. તો બાળ મિત્રો, આ રીતે માટીમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ. જેમ કે હમણાં આપણે અહીંયા માટીના વાસણો બનાવ્યા, પરંતુ આપણે તેમાંથી રમકડા, પશુઓ, પક્ષીઓ અને વિવિધ ભૌમિતિક આકારો પણ આપણે બનાવી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, આ માટીના વાસણો બનાવતા તમારા કપડાં થોડા ગંદા પણ થશે, પરંતુ તમે તેની ચિંતા નહીં કરતા. તમે ફક્ત માટીમાંથી અલગ અલગ વાસણો બનાવજો, તમને ગમશે. ફ્રેન્ડ્સ,
જોયો ને તમે કે આ બાળકો કઈ રીતે વાસણો બનાવે છે. હવે તમે પણ તમારા ઘરે આ માટીમાંથી વાસણો બનાવવાનો પ્રયત્ન કરજો, તમને પણ ખૂબ મજા આવશે. બાર મિત્રો, વિચારો અને કહો કે જો પહેલાં ઘડા ન હતા ત્યારે લોકો પાણી ભરવા શું કરતા હશે? આ પ્રશ્નનો જવાબ તમારે વિચારવાનો છે. અને બીજો પ્રશ્ન છે કે જો દુનિયામાંથી બધા જ ઘડા ગાયબ થઈ જાય તો શું થાય? આ બંને પ્રશ્નોના જવાબ તમારે વિચારવાના છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, શું તમે જાણો છો કે જે પહેલાંના વખતમાં ઘડા નહીં હતા તો લોકો કેવી રીતે ઘડા બનાવતા હતા? તો ચાલો આપણે તે જોઈએ. ફ્રેન્ડ્સ, વર્ષો પહેલાં એવો સમય પણ હતો કે જ્યારે લોકો પાસે ઘડા હતા નહીં. તેઓએ ખોરાક રાંધવાનું અને સંગ્રહ કરવાનું ચાલુ કર્યું. ઘણા પ્રયત્નો અને વિચારો પછી લોકો ઘડા બનાવતા શીખ્યા. શરૂઆતમાં ઘડા પથ્થરો અને માટીમાંથી બનાવાયા હતા. લોકોએ પથ્થરમાંથી ઘડા ખોદકામ કરીને અને પથ્થરને હાથ વડે કોતરીને તેઓએ બનાવ્યા હતા. તેઓએ માટીના ઘડા માટી ભીની કરી તેના પિંડને હાથ વડે આકાર આપીને ઘડા બનાવ્યા હતા. અને લોકોએ ત્યારબાદ એવું પણ શોધી કાઢ્યું કે માટીના ઘડાને સખત બનાવવા માટે તેને આગમાં તપવવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, જોયું ને કે પહેલાંના વખતમાં જ્યારે આવા ઘડા નહીં હતા, જ્યારે ચાકડો એવું કંઈ હતું નહીં, તો એ લોકો કેવી રીતે ઘડા બનાવતા હતા? ખબર પડી ગઈ ને તમને? ઓકે, તો ફ્રેન્ડ્સ, આ સાથે આ પાઠ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે તમને આ પાઠ 15 માટીની મજા, જે પાઠ આપણે આજે શીખ્યા, તો તેમાં સારી એવી સમજ પડી ગઈ હશે. પડીને બતાવી સમજ. ઓકે, તો ફરી મળીશું. બાય બાય. થેન્ક યુ.